આજે આપણા ભારતની અંદર અને આ દુનિયાની અંદર મોટામાં મોટી જો સમસ્યા હોય ને તો એ સ્વાસ્થ્યની સમસ્યા છે. અને સ્વાસ્થ્ય ભગવાને આપેલું એક શરીર છે અને એને જો સ્વસ્થ આપણે ના રાખી શકીએ બરોબર તો એ આપણા જીવનને એક મોટામાં મોટું બહુ મોટું નુકસાન આપણે કરી રહ્યા છીએ અથવા ભગવાનને માનતા નથી એવું આપણે કહી શકીએ. તો એને સ્વાસ્થ્ય માટે શું કરવું જોઈએ? તો ભોજન જે પ્રાપ્ત થાય છે એમાં હવે તો ઝેર ભળી ગયું છે, એ તો શરીર આપણું પચાવે જ છે. પણ એ શરીર આપણું પચાવે તો છે જ, પણ એ સિવાય વધારાની જે વસ્તુઓ છે જે શરીરને વધુમાં વધુ નુકસાન કરી રહી છે ને એનું નામ છે વ્યસન. તમાકુ કહો, ભાંગ કહો, દારૂ કહો, જે પણ જે બહાર મળે છે ગુટકા, તે એ બધું શરીરને એટલું બધું નુકસાન કરી રહ્યું છે કે જેના દ્વારા આપણું શરીર બહુ ચાલી શકે તેમ નથી. અને મોટાભાગે આખા દુનિયાની અંદર જો સૌથી વધારે કેન્સરના જો પ્રમાણ હોય તો એ ભારતની અંદર જ છે. અને ભારતમાં તો છે, પણ એમાંય સૌથી વધારે જો ગળાના કેન્સરો જે હોય એ આપણા ગુજરાતની અંદર છે. અને એમાંય અમદાવાદની હોસ્પિટલ, આપણી સિવિલ હોસ્પિટલની અંદર જ વધારામાં વધારે કેસીસ છે. તો એનું કારણ શું? કે આપણા છોકરાઓ એ ગુટકાથી લઈને તમાકુને વ્યસન એટલું બધું કરે છે કે એને સડી જાય છે અને પછી એમનું એવું મોત થઈ જાય છે એને જીવનની અંદર. એ માણસો પરિવાર પણ પૂરો કરી શકતા નથી, પોતાનું જીવન પણ પૂરું કરી શકતા નથી, અને એ પોતાની પત્નીને અને બાળકોને અહીંયા રખડતા મૂકી અને ભિખારીઓની જેમ એ જતા રહે છે. તો એ બહુ જ મોટું નુકસાન જે આપણે થાય છે. એના માટે ગાયત્રી પરિવાર દ્વારા પરમપૂજ્ય ગુરુદેવે કહ્યું એ મુજબ આરોગ્યનું રક્ષણ કરીશું તો જ આપણો દેશ મજબૂત થશે, આપણું ઘર મજબૂત થશે અને દુનિયા મજબૂત થશે. તો યુવાનો પણ તો જ એવા બળવાન એ રીતના બધી વ્યસન છોડવાના સરળ ઉપાયો પણ બતાવ્યા છે. પેલા સલ્ફર છે, સલ્ફર 200 સવારે કાલી પેટે એક ટેપું જળમાં લઈને પીવાનું, બધા જુદા જુદા પ્રયોગ બતાવ્યા છે. એક નવું આપણે આ વખત આ એક મોડે બનાવ્યું છે જેને સિગરેટનું બોક્સ બતાવ્યું છે અને સિગરેટ બતાવી છે. અમે આપણાને સ્પર્શ કરીએ તો આ સિગરેટ પોતે જ બોલશે. હમણાં અવાજ આવશે. दिखा देता हूँ मौत का गेट, डेढ़ इंच की जबान आज हमारी गुलाम है. मैंने सभी के फेफड़ों को काला कोयला और नाक को फैक्ट्री के चिमनी बना दी है. टीबी, गले का कैंसर, फेफड़ों का कैंसर, ये सब मेरे कारण ही दिन दुगनी रात चौगुनी वृद्धि करते जा रहे हैं. ગુટકા તમાકુનું બનાવી મોટે બનાવ્યું આપણે સરસ. એટલે કે આ ગુટકા ખાયા પછી શું થાય તે ગુટકો પોતે જ બોલશે એવી રીતે મોડે છે. મેં હું મહાવલી વિજય પહેચાના મુજે મેં હું વ્યસનરાજ. मैं धीमा असर करने वाला मीठा जहर हूं. मैंने सभी गालों को गला कर जबड़ों को ऐसा चीर कर દારૂ પણ જાતે પીએ તો બોલે, જેમ આપણે જુદા પ્રકારના અવાજ આવતા હોય, જુદા પ્રકારના કરંટ આવતો હોય, એ દારૂ જાતે બોલે. મેરા નામ શરાબ હે, શરાબ પીના મેરા ખરાબ હે, પહેલે તુ મુઝકો પીતા હે, બાદ મેં તુજે પીતી હું. શરાબ કરતા ખરાબ મેરા નામ શરાબ હે, શરાબ પીના મેરા ખરાબ હે, પહેલે તુ મુઝકો પીતા હે, બાદ મેં તુજે પીતી હું. નશો કર્યા પછી ઘર ફૂટાઈ, ખૂબ તમાશો કર્યો, દુર્ગતિ થઈ, ના ઘરનો નાશ, ઘટનાઓ રહ્યા, આ બધા ગુરુથી થાય. સારો પરિજન દુર્વ્યસની જાન છોડાવો, સ્વસ્થ બનો, સુખ સંપત્તિ પામો. એવું ગુરુદેવને પ્રાર્થના કરીએ આ બધા મહાપુરુષોની વાણી, મહાપુરુષોની વાણી ગુરુ ગોવિંદસિંહ છે, ગુરુ નાનક છે.
ગૌતમ બુદ્ધ છે, ભગવાન બુદ્ધ છે. મહાપુરુષોની વાણી ભગવાન બુદ્ધ છે, મહાપુરુષ વાણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે, આ બાજુ પરમ પૂજ્ય ગુરુદેવ શાંતિ મુક્તિનું જે ગુજરાત લેવલે ચલાવે છે એ ભાઈ ગિરીશભાઈ પટેલ અમદાવાદથી અને કિર્ગ વિશ્વની મોડાસાથી એને સંપર્ક નંબર પર ચલાવશે.